હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત ટેસ્ટ ઓફ ગુજરાતની રસોઈમાં આજે બનશે ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ જેને આપણે બે રીતે બનાવીશું જેને તમે આ રીતે બનાવીને મહેમાનો માટે સર્વ કરી શકો છો રેસિપી ગમે તો પ્લીઝ રેસીપીને લાઇક અને શેર પણ કરજો સૌથી પહેલાં મીઠી સેવ અને દૂધ સેવ બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલી રોસ્ટેડ સેવૈયા લીધી છે એટલે કે ઘઉંના લોટની શેકેલી સેવ આવે છે આ હવે આપણે એને શેકી લઈશું એક કઢાઈની અંદર ત્રણથી ચાર ચમચ જેટલું ઘી નાખીશું આ સેવ શેકેલી જ હોય છે પણ એને ઘીમાં શેકવાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ સેવ મોટા પેકેટમાં હોય છે ને લાંબી હોય છે ને એકદમ પતલી હોય છે જેને તમે આ રીતે તોડીને યુઝ કરી શકો છો ગુજરાતી ઘરોમાં આ સેવ જ્યારે પણ મહેમાન આવે કે કંઈ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બનાવવામાં આવતી હોય છે આ રેસિપી તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરના દરેક સભ્યને ભાવશે એને એકદમ હલકા હાથે આપણે ઉપર નીચે ફેવરીને શેકી લઈશું આ શેકેલી સેવને ઘીમાં શેકવાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની કારણ કે એ પતલી હોય છે એટલે બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ચાર પાંચ મિનિટ સુધી એને શેકી લઈશું હવે આપણે બે રીતે સ્વીટ તૈયાર કરીશું એક દૂધ સેવ તૈયાર કરીશું અને એક મીઠી સેવ તૈયાર કરીશું અત્યારે મેં બંને માટે અઢીસો ગ્રામ જેટલી સેવને ઘીમાં શેકી લીધી છે તમને જે પણ સ્વીટ ભાવતી હોય તમે આ રીતે બનાવી શકો છો મીઠી સેવ કે દૂધ સેવ હવે આમાંથી અડધી જે સેવ છે ને એક પ્લેટમાં નીકાળી લઈશું દૂધ સેવ માટે હવે આની અંદર આપણે સુગર સિરપ નાખીશું એટલે કે ખાંડની ચાસણી અડધા કપ ખાંડમાં એક કપ જેટલું પાણી નાખીને એને ગરમ કરી લીધી છે ખાંડને વગાડી લીધી છે સરસ એને આપણે એમાં નાખીને સેવને શેકાવા દઈશું જેથી એકદમ સોફ્ટ થઈ જાય અને એની કચાસ પણ દૂર થઈ જાય જો તમને થોડીક લચકા પડતી ભાવતી હોય તો તમે આમાં પાણી થોડુંક વધારે નાખી શકો છો હવે એની અંદર અડધી ચમચ જેટલો ઇલાયચી પાવડર નાખીશું ફ્લેવર માટે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દેવાની કાજુ બદામની કતરણ નાખીશું તમે આ રીતે મહેમાનો માટે બનાવીને શરૂ કરશો તો મહેમાનોને પણ ખૂબ જ પસંદ આવશે અને ઘરના બાળકોને પણ આ સ્વીટ ખૂબ જ પસંદ આવશે જે આપણી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે સરસ એને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી આ રીતે થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ થઈ ગઈ છે બધું જે સુગર સિરપ છે એ ખર્ચાઈ ગયું છે અને સોફ્ટ અને એકદમ સરસ સેવ તૈયાર થઈ ગઈ છે રેસિપી ગમે તો પ્લીઝ રેસીપીને લાઇક આપજો ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો હવે આ મીઠી સેવ તૈયાર છે અને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું હવે આપણે દૂધ સેવ બનાવવાની તૈયારી કરી લઈએ એક પેનની અંદર પાંચસો મિલી દૂધ લીધું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે દૂધને ઉકાળી લઈશું દૂધ સરસ ઉકળી ગયું છે એકદમ સરસ બે ઉભરાવી ગયા છે અને પછી એને ધીમું કરી લીધું છે હવે એની અંદર ચાર ચમચ જેટલી ખાંડ નાખીશું જો સ્વીટ વધારે તમને ભાવતું હોય તો તમે ખાંડ વધારે નાખી શકો છો અડધી ચમચ ઈલાયચી પાવડર નાખીશું કાજુ બદામની કતરણ નાખીશું આની અંદર કેસર તમારે નાખવું હોય તો તમે કેસર પણ નાખી શકો છો બાળકોને આ દૂધ સેવ ખૂબ જ પસંદ આવશે સેવને તમારે નાની કરવી હોય નાની તોડીને તો પણ તમે એને તોડી શકો છો નાની સાઈઝમાં સરસ દૂધ અને ખાંડ ઓગળી ગઈ છે અને ઉકળી ગયું છે હવે એની અંદર આપણે જે ઘીમાં શેકેલી સેવ રાખી છે એને નાખીશું તમને કઈ સેવ ભાવે છે મીઠી સેવ કે દૂધ સેવ એ પણ મને કમેન્ટ કરીને પ્લીઝ જરૂરથી જણાવજો હવે એને આપણે મિક્સ કરી લઈશું સરસ એને દૂધમાં ગરમ દૂધ છે એની અંદર સેવ શેકેલી નાખીશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે ત્રણ ચાર મિનિટ માટે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને દૂધ અને સેવ સરસ એક રસ થઈ ગયું છે સરસ ઉકળી ગયું છે હવે આ થોડુંક ઠંડુ થશે એટલે ઘટ થશે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને દૂધ સેવ તૈયાર છે એને આપણે થોડીક ઠંડી કરીને સર્વ કરીશું સરસ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ મીઠી સેવ અને દૂધ સેવ તૈયાર છે રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે આવજો